नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9ના તમામ વિદ્યાર્થી મિત્રોને આ વિડિયોમાં આજના વિડિયોમાં આપણે સ્વાગત કરીએ છીએ। ધોરણ 9 ની અંદર આપણે એક નવા પાઠની શરૂઆત કરીએ છીએ। પાઠનો મૂળભૂત હકો ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત। સૌથી મહત્વની વાત એ છે મિત્રો કે માનવ હકો અથવા તો માનવ અધિકારો એટલે શું। દરેક વ્યક્તિ એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે અને પોતાનો સર્વતોમુખી વિકાસ સાધી શકે એ માટે મદદરૂપ થતા આ અધિકારો જેને આપણે માનવ અધિકારો કહીએ છીએ। પ્રતિધ્યાન આપો, દરેક વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે અને પોતાનો સર્વતોમુખી વિકાસ સાધી શકે તે માટે મદદરૂપ થતા અધિકારોને હકોને આપણે માનવ હકો અથવા તો માનવ અધિકારો તરીકે ઓળખીએ છીએ। જે લોકશાહી શાસન પ્રથા છે, લોકશાહી વ્યવસ્થા છે, એમાં આ માનવ અધિકારો એ પાયાના હકો ગણવામાં આવે છે। હવે આ અધિકારો એટલે જે માનવ અધિકારોની આપણે જે વાત કરીએ છીએ, હવે આપણા ગુજરાતીમાં એક કહેવત છે, હું માનવી માનવ ખાઉં તોય ઘણો। કહેવાનો આશય શું છે મિત્રો? આપણે દરેક વ્યક્તિને એક મનુષ્ય તરીકે જ જોઈએ એ જરૂરી છે। એટલે એવા અધિકારો કે જે દરેક વ્યક્તિ ધર્મ, જ્ઞાતિ, ભાષા, રંગ, લિંગ, પ્રદેશ, જાતિ આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ભોગવી શકે એ માટે જે તે લોકશાહી દેશની અંદર રક્ષણની ખાતરી આપવામાં આવી હોય। એટલે કે જ્યારે બાળકનો જન્મ થાય, આપણો જન્મ થાય, તો જન્મતાની સાથે વ્યક્તિ આ અધિકારો ભોગવવા માટે હકદાર બને છે, એટલે આપણે એને માનવ હકો કહીએ છીએ। જે દરેક માનવીને એનું જીવન, એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, સમાનતાના આધારે વિકાસ સાધવા માટે, સર્વતોમુખી વિકાસ સાધવા માટે જે ઉપયોગી અધિકારો છે એ માનવ અધિકારો છે। 10મી ડિસેમ્બર 1948 રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ માનવ હકોનું ઘોષણાપત્ર અથવા તો માનવ હકોનું જાહેરનામું રજૂ કર્યું, બરોબર છે? એટલે એ ઘોષણાપત્રમાં આ માનવ અધિકારો દુનિયાના દરેક વ્યક્તિને, દુનિયાના દરેક માનવીને સર્વતોમુખી વિકાસ સાધવા માટે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંયુક્ત રાષ્ટ્ર એટલે યુએન દ્વારા કેટલાક અધિકારો નક્કી કર્યા કે દરેક વ્યક્તિને આ અધિકારો મળવા જોઈએ, જેના કારણે આજે પણ 10મી ડિસેમ્બરના દિવસને સમગ્ર વિશ્વમાં માનવ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ। હવે એનું જો વાત કરીએ તો આપણા બંધારણમાં પણ દરેક વ્યક્તિ પોતાનું ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકે, દરેક વ્યક્તિ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના અધિકારો ભોગવી શકે તે માટે એને કાયદાકીય પીઠબળ પણ આપવામાં આવ્યું છે, અને દુનિયાના અનેક લોકશાહી દેશોની અંદર પણ એને કાયદાકીય પીઠબળ મળ્યું, કાયદાકીય રક્ષણ મળ્યું છે। હવે આપણા દેશની અંદર આપણે જો જોઈએ મિત્રો તો આ અધિકારોનો હેતુ શું છે એ સમજવું, મનુષ્યનું મનુષ્ય તરીકે ગૌરવ જાળવવું। મેં તમને કહ્યું ને, હું માનવી માનવ ખાવું તો ગણો, દરેક વ્યક્તિ અન્ય લોકોને એક માણસ તરીકે જોઈએ, આપણામાં માણસાઈ હોવી જરૂરી છે, દરેક વ્યક્તિનો ગૌરવ જળવાય જરૂરી છે, અને આપણી જે ન્યૂનતમ જરૂરિયાતો છે, આપણી જે પાયાની જરૂરિયાતો છે, ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય એ પણ દરેક વ્યક્તિને મળે, દરેક વ્યક્તિ ગૌરવપૂર્વક જીવન જીવી શકે, સન્માનજનક જીવન જીવી શકે એવી એને સ્થિતિ પ્રાપ્ત થાય, એટલું જ નહીં એ પોતાનો સર્વતોમુખી વિકાસ સાધી શકે, એવા પ્રકારની સમાજની રચના થવી, એટલે કે એવા પ્રકારનું રાજકીય અને સામાજિક વાતાવરણ દરેક નાગરિકને પ્રાપ્ત થાય અને એ માટે રક્ષણની બાહેધરી આપવામાં આવે। પ્રતિધ્યાન આપજો, દરેક વ્યક્તિ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે, દરેકની ન્યૂનતમ જરૂરિયાતો એટલે પાયાની જરૂરિયાતો મળે, દરેક સન્માનપૂર્વક અને ગૌરવપૂર્વક જીવન જીવી શકે, દરેક વ્યક્તિ પોતાનો સર્વતોમુખી વિકાસ સાધી શકે એવું સામાજિક અને રાજકીય વાતાવરણ એને મળે અને એ વાતાવરણ મળે એ માટે રક્ષણની બાહેધરી પણ આપવામાં આવે કાયદા દ્વારા। એટલે લોકશાહી જે શાસન પ્રથા છે, લોકશાહી શાસન વ્યવસ્થાની અંદર આ માનવ અધિકારો એ પાયાની ઓળખ ગણાય છે। બીજી રીતે વાત કરું, આજે આપણે જાણીએ છીએ કે ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે,
હવે કોઈ પણ દેશ લોકશાહી તો ઘણા બધા દેશો છે જે લોકશાહી છે પણ એ દેશે કેટલા પ્રમાણમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કર્યો છે અથવા તો એ દેશની અંદર લોકશાહી વ્યવસ્થા કેટલા અંશે સફળ થઈ છે એ સાના આધારે નક્કી કરવામાં આવે છે મિત્રો એ દેશમાં લોકોને આપવામાં આવેલા માનવ અધિકારોમાં આવતા ફક્ત આપવું એટલું જરૂરી નથી પરંતુ એની સાથે સાથે એને કાયદાનું રક્ષણ પણ મળવું જરૂરી છે એટલે અહીંયા કહ્યું છે કે દુનિયાના દરેક લોકશાહી જે દેશો છે એમાં આ અધિકારો એટલે કે માનવ અધિકારો છે એની ઓળખ કરવામાં આવે છે પાયાની ઓળખ કરવામાં આવે છે એ દેશના લોકો આ અધિકારોનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી શકે છે ભોગવી શકે છે તેની વાત છે હવે અહીંયા આપણે જે વાત કરવાની છે મિત્રો આપણા દેશના લોકોની વાત કરીએ તો મૂળભૂત હવે મૂળભૂત હકો જે છે એટલે કે રાષ્ટ્રની સ્થિરતા જાળવવા માટે વ્યક્તિ સ્વાતંત્ર્યનું રક્ષણ કરવા માટે અને જે સર્વોગ્રશાહી શાસન વ્યવસ્થા છે એની સામે રક્ષણ મેળવવા માટે આ મૂળભૂત હકો જરૂરી છે મિત્રો આપણા દેશની અંદર ઈસવીસન 1976 માં 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને જે આપણે આઠમા પાઠની અંદર પણ એની ચર્ચા કરી હતી બરોબર છે અને એ સમયે આપણા બંધારણમાં મૂળભૂત હકો ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે જોઈએ હક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે પરસ્પર એકબીજાની પૂરક છે જેટલા મહત્વના આપણા જીવનમાં અધિકારો છે એટલી જ મહત્વની આપણા જીવનમાં ફરજો છે આપણને કુલ અહીંયા 6 અધિકારો આપવામાં આવે 6 મૂળભૂત હકો છે તો પ્રતિ ધ્યાન આપજો આ અધિકારો જે છે એ આપણા દેશમાં કોઈ પણ બાળકનો ભારતના નાગરિક તરીકે બાળકનો જન્મ થાય એની સાથે જ આ અધિકારો ઓટોમેટિક એને મળી જાય છે આપોઆપ મળી જાય છે કોઈ આપવા આપતું નથી બરોબર છે અને એ અધિકારો જે છે એ અધિકારોનો ઉપયોગ કરીને દરેક ભારતીય વ્યક્તિ પોતાનો સર્વતોમુખી વિકાસ સાધી શકે સમાનતાના આધારે જીવન જીવી શકે દરેક વ્યક્તિનું સ્વાતંત્ર્ય જળવાય આ બધી બાબતોની કાળજી એમાં રાખવામાં આવેલી છે તો અહીંયા આપણે જે 6 અધિકારોની વાત કરીએ છીએ પહેલા તો કયા 6 અધિકારો છે સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ સામેનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય બિરાદીનો હક મિત્રો આ 6 અધિકારો મળ્યા છે એટલે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે માનવ અધિકારો જાહેર કરવામાં આવ્યા છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માનવ હકોના ઘોષણા પત્રમાં જે માનવ અધિકારો જાહેર કરવામાં આવ્યા છે એમાંથી મોટા ભાગના માનવ અધિકારોનો સમાવેશ આ 6 ની અંદર એક કે બીજી રીતે થઈ જાય છે આ 6 અધિકારો આપણે ભોગવી શકીએ એનો ઉપયોગ કરી શકીએ એ માટે એને કાયદાકીય રક્ષણ આપવાનું એક તો આપણા અધિકાર તો છે પણ કદાચ આપણે ભણીશું બંધારણીય ઈલાજોનો અધિકાર કે એમાં બરોબર કે આ અધિકારો આપણે સારી રીતે ભોગવી શકીએ તે માટેને કાયદાકીય રક્ષણ પણ આપવામાં આવેલું છે બીજી રીતે આપણે સમજીએ તો હક પ્રતિ સમજો હક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે પરસ્પર એકબીજાની પૂરક છે જેટલા મહત્વના આપણા જીવનમાં અધિકારો છે એટલી જ મહત્વની આપણી ફરજો છે ફરજ એટલે આપણું કર્તવ્ય જેને આપણે કહીએ છીએ આપણે સામાન્ય રીતે સમજી શકીએ છીએ કે એક સીધું ઉદાહરણ આપું તમને આપણે બધા છે ને રસ્તા ઉપર તો જતા જોઈએ છીએ હાઈવે ઉપર કે ગમે ત્યાં તો આપણે બધા જાણીએ છીએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ સમજો આપણે જેવું ઈચ્છતા હોઈએ કે આપણો કે કોઈ પણ વ્યક્તિ અકસ્માત થી મૃત્યુ ન પામે કોઈ પણ વ્યક્તિ અકસ્માત થી ઘાયલ ન થાય એ બધા લોકો ઈચ્છતા હોય છે પરંતુ એ માટે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ પાલન નિયમોનું પાલન કરવું આપણી ફરજ છે કે હંમેશા આપણે વાહન ચલાવતા હોઈએ ત્યારે ડાબી બાજુ ચલાવવું જોઈએ રસ્તા પર જ્યારે ચાલતા ત્યારે ફૂટપાથનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો રોંગ સાઈડમાં ચાલતા હોય કોક ભટકાડી દે આપણને અથવા આપણે કોકની સાથે અથડાઈ દઈએ અને પછી આપણે ત્યાં એમ કે મારા અધિકારોનું શું તો ત્યાં આપણે શું કરીએ છીએ અન્ય લોકોના અધિકારોનો ભંગ કર્યો છે તો જો આપણે વધુ ને વધુ સારું એવું જીવન જીવવા માંગતા હોય તો આપણે સૌથી પહેલા અધિકારો ભોગવવાની સાથે સાથે આપણી ફરજોનું પાલન કરવું જોઈએ આ 6 મૂળભૂત અધિકારો આપણા દેશમાં દરેક વ્યક્તિને ધર્મ જ્ઞાતિ ભાષા પ્રદેશ રંગ લિંગ જાતિ
સમાનતાના આધારે આપવામાં આવેલા છે. મુખ્ય હેતુ છે, આ અધિકારોનો મુખ્ય હેતુ છે, દરેક વ્યક્તિ, પછી અહીંયા ધ્યાન આપો, દરેક વ્યક્તિ સમાજમાં ગૌરવપૂર્વક સ્થાન પ્રાપ્ત કરે, ગૌરવભર્યું જીવન જીવે, બરોબર છે, પોતાની પ્રાથમિક જરૂરિયાતો, કાયમી જરૂરિયાતો પૂરી કરી શકે અને સમાજમાં એક ગૌરવપૂર્વક અને સન્માનજનક જીવન જીવી શકે તે છે. એનો એના દ્વારા સર્વતોમુખી વિકાસ થાય અને સાથે સાથે એને રાજકીય અને સામાજિક વાતાવરણ મળે. એવા જો આપણે તમને યાદ હશે આઠમા પાઠની અંદર મેં કલ્યાણ રાજ્ય એટલે શું એ તમને સમજાવી દીધું. તો એ જ વસ્તુ અહીંયા છે. દરેક વ્યક્તિ પોતાના અધિકારનો સુપેરે સારી રીતે ઉપયોગ કરી શકે અન્યના અધિકારો ઉપર તરાપ માર્યા વિના. આપણે એવું છે કે મારું તો મારું, તારામાં મારો ભાગ, મારા અધિકારો છે તો મારા છે, પાછા અધિકારો તો મને મળ્યા છે પણ તને જે અધિકારો મળ્યા છે એ પણ હું તને ભોગવવા નહીં દઉં મિત્રો, તો એ છે તો ત્યાં કાયદાકીય ગુનો લાગુ પડે છે, યાદ રાખજો. એટલે આપણે આ છ છ અધિકારો આ પાઠની અંદર ભણવાના છે, એનું મહત્વ સમજવાનું છે, સાથે સાથે આ હકો છે એ પછી આપણે ફરજો ભણીશું અને પછી આપણે જે રાજ્ય નીતિના માર્ગદર્શક જે સિદ્ધાંતો છે મિત્રો એની પણ આપણે ચર્ચા કરવાની છે. તો આવનારા વિડીયોની અંદર આપણે એ વિષયનો અભ્યાસ કરીશું. અસ્તુ.